नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय अंग्रेजी। हवे आपणे लास्ट लेक्चर में छे स्पेलिंग सीखेला छे। आपणे टोटल 14 जेटला स्पेलिंग सीखी गया छे। मैं तमने होमवर्क में स्पेलिंग 5 वक्त लखी अने पाका करवा माटे आपेलो छे, बराबर। हवे आपणे हवे आपणे इंग्लिश में यूनिट नंबर 1 छे, क्लेप योर हेन्ड्स, ये आपणे शुरू करशुं। आपणे थोड़ा घणा स्पेलिंग सीखी गया छीए, हजू तमारे थोड़ा घणा स्पेलिंग छे ते पाका करवाना छे, पण ए रोज हूँ तमने थोड़ा थोड़ा आपीश, 5-5, 10-10 एवी रीते, એટલે તમને સ્પેલિંગનો લોડ ન પડે। નહીતર વળી તમને એમ થશે કે દીદી તો માત્ર સ્પેલિંગ જ કરાવે છે, કંઈ યુનિટ ચલાવતા નથી। ચલો તો આપણે યુનિટ ચલાવીએ, જ્યાં સુધી આપણે સ્પેલિંગ પાકા થઈ ગયા છે ને ત્યાં સુધી આપણે યુનિટ ચલાવીએ। ચાલો ચેપ્ટર નંબર 1, ક્લેપ યોર હેન્ડ્સ। ચલો બધા ઇંગ્લિશની આપણે સ્વાપોથી છે ને, એક જ બુક છે ઇંગ્લિશની, પાઠ્યપુસ્તક છે નહીં, એટલે ઇંગ્લિશની આઈડિયલની જે સ્વાપોથી છે એમાં પેજ નંબર જુઓ, નીચે 3 લખેલું છે, પેજ નંબર 3 ખોલો। ચાલો બધા ઇંગ્લિશની સ્વાપોથીમાં પેજ નંબર 3, ચાલો બધાનું ધ્યાન અહીંયા। ચાલો પહેલાં યુનિટનું નામ શું છે, ક્લેપ યોર હેન્ડ્સ। ચાલો ક્લેપ એટલે શું થાય, આપણે સ્પેલિંગ શીખી ગયા છીએ ને, CLAP। ક્લેપ એટલે શું થાય, તાળી પાડવી। યોર એટલે તમારા, શીખી ગયા છે ને સ્પેલિંગ, જુઓ જોઈએ તમારી બુકમાં યોરનો સ્પેલિંગ મેં તમને શીખવેલો છે। યોર એટલે તમારા, હેન્ડ્સ એટલે હાથ, શું થાય હેન્ડ્સ, HANDS, હેન્ડ્સ એટલે હાથ, પણ બહુવચનમાં બંને હાથ થાય, બરાબર। મેં તમને કીધેલું છે હેન્ડ એટલે હાથ, એક હાથ માટે આપણે હેન્ડ વાપરીએ, જ્યારે બહુવચન હોય ત્યારે એસ અથવા તો ઈએસ લાગે છે, એટલે તમારા હાથ વડે તાળી પાડો, અથવા તો ખાલી તાળી પાડો, હાથ વડે ન બોલો તો પણ ચાલે, તાળી પાડો, ચેપ્ટરનું નામ છે તાળી પાડો, અથવા તો તમારા હાથ વડે તાળી પાડો। ચાલો એક્ટિવિટી 1, સિંગ એન્ડ ડાન્સ। એક્ટિવિટી પહેલી એક્ટિવિટીનું નામ શું છે, તો કે સિંગ એન્ડ ડાન્સ, રાઇમ આપેલી છે, જુઓ અહીંયા રાઇમ છે, રાઇમ એટલે કે ગુજરાતીમાં કેમ આપણે કાવ્ય હોય છે, ચાંદો સૂરજ રમતા હતા, એવી રીતે તમારે ઘણી બધી કાવ્ય આવે છે ને ગુજરાતીમાં, એવી રીતે ઇંગ્લિશમાં જે કાવ્ય હોય ને, નાની અમથી હોય ને, તેને રાઇમ કહેવાય, બરાબર। ચાલો હવે શરૂ કરશું। ચાલો જો અહીંયા છે ને ઇંગ્લિશમાં આપેલું છે, ત્યારબાદ અહીંયા ઉચ્ચાર આપેલા છે, અને અહીંયા એનો અર્થ એટલે ગુજરાતીમાં આપેલું છે। આપણે પહેલાંથી સ્ટાર્ટ કરીએ, ક્લેપ યોર હેન્ડ્સ, બે વખત લખ્યું છે એટલે બે વખત ગાવાનું, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ। ચાલો હવે ગુજરાતી કરીએ, ક્લેપ યોર હેન્ડ્સ એટલે તાળી પાડો, તાળી પાડો અથવા તો તાળીઓ પાડો, જો અહીંયા ગુજરાતી લખેલું છે તાળીઓ પાડો। ચાલો આગળ જોઈએ, લિસન ટુ ધ મ્યુઝિક। ચાલો લિસન એટલે શું થાય, LESTEN, મેં તમને સ્પેલિંગ લખાવેલો છે લિસનનો, શું થાય, લિસન એટલે સાંભળવું, બરાબર। લિસન ટુ ધ મ્યુઝિક, શું સાંભળવાનું કહે છે, મ્યુઝિક એટલે સંગીત સાંભળવું, શું કીધું, સંગીત સાંભળો, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ, લિસન ટુ ધ મ્યુઝિક, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, લિસન ટુ ધ મ્યુઝિક, તાળી પાડો, તાળી પાડો અને સંગીત સાંભળો। એન્ડ, એન્ડ એટલે શું થાય, જુઓ જોઈએ તમારી બુકમાં એન્ડનો સ્પેલિંગ પાકા કર્યા છે ને તમે બધાએ સ્પેલિંગ, ANDED, એન્ડ એટલે અને થાય છે ને, એન્ડ એટલે અને। ચાલો એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ, અને તાળી પાડો, આખું ગુજરાતી શું થાય, તાળી પાડો, તાળી પાડો, સંગીત સાંભળો અને તાળી પાડો। ચાલો ઇંગ્લિશમાં આપણે ગાઈએ તો, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, લિસન ટુ ધ મ્યુઝિક, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ, બરાબર। ચાલો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરી લીધું છે, 3 લીટી છે, તમને સમજાઈ ગઈ બધાને,
चलो हवे आगळ जोईए। जो समझवामां एवुं छे के तमने स्पेलिंग आवडता हशे ने तो इंग्लिश राइम छे एनो अर्थ तमने तरत समजाई जशे, बराबर। अहींया बाजूमांथी जोई जोईने आवडी गयुं, અહીંયા બાજુમાં ગુજરાતી લખ્યું છે ને જોઈ જોઈને આવડી ગયું, એવું ન ચાલે, સ્પેલિંગ તો તમારા પાકા કરવાના જ છે। ચાલો હવે અહીંયા સ્નેપ યોર ફિંગર્સ। ચાલો સ્નેપ એટલે શું થાય કોને યાદ છે? એસ એન એ પી, સ્નેપ એટલે ચપટી વગાડો। શું થાય? ચપટી વગાડો। સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ યોર ફિંગર્સ। યોર એટલે તમારી, ફિંગર્સ એટલે આંગળીઓ। આપણે ચપટી શેના વડે વગાડીએ? આંગળીઓ વડે વગાડીએ છીએ ને, હાથની આંગળીઓ હોય એના વડે ચપટી વગાડીએ છીએ ને, એટલે કહે છે કે સ્નેપ યોર ફિંગર્સ, તમારા આંગળી વડે ચપટી વગાડો, અથવા તો માત્ર ચપટી વગાડો, ચપટી વગાડો। શું કહે છે? સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ એટલે ચપટી વગાડો, યોર ફિંગર્સ એટલે આંગળી વડે। ચાલો આગળ જોઈએ। લિસન ટુ ધ મ્યુઝિક, શું થાય? લિસન ટુ ધ મ્યુઝિક એટલે સંગીત સાંભળો, લિસન એટલે સાંભળવું અને મ્યુઝિક એટલે સંગીત, બરાબર છે? લિસન એટલે સાંભળવું, મ્યુઝિક એટલે સંગીત। એન્ડ સ્નેપ યોર ફિંગર્સ, અને ચપટી વગાડો, સ્નેપ એટલે ચપટી વગાડવી, યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળી વડે। શું કીધું? સંગીત સાંભળો અને ચપટી વગાડો, ફરી એકવાર, ચપટી વગાડો, બે વખત છે એટલે બે વખત બોલો, ચપટી વગાડો। લિસન ટુ ધ મ્યુઝિક એટલે સંગીત સાંભળો અને ચપટી વગાડો। ચાલો અહીંયા સુધીનો અર્થ બધાને સમજાઈ ગયો? ચાલો આગળ જોઈએ। પહેલાં આપણે જ્યાં સુધી ચલાવેલું છે ત્યાં સુધી ગાઈ લઈએ। ચાલો મારી જોડે જોડે ગાતા જજો। ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ। ચાલો ફરીવાર ગાઓ મારી જોડે। ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ, સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ યોર ફિંગર્સ, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ યોર ફિંગર્સ, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ સ્નેપ યોર ફિંગર્સ। ચાલો આપણે છ લીટી ટોટલ ચલાવી, પહેલી ત્રણ અને બીજી ત્રણ, બધાને સમજાઈ ગઈ? ચાલો જો સ્પેલિંગ પક્કા કર્યા હશે ને તો બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે, બરાબર। ચાલો હવે આજે આપણે છ લીટી જ સમજવી છે, જાજુ તમને ઓવરડોઝ નથી કરવા, બરાબર। હજુ આપણે સ્ટાર્ટ જ કર્યું છે, સ્ટાન્ડર્ડ 3નું ઇંગ્લિશ છે, તમને વળી અઘરું લાગે એના કરતાં આપણે થોડું થોડું ધીમે ધીમે શીખતા જઈશું, તમને પણ કંટાળો ન આવડે અને અઘરું પણ ન લાગે, બરાબર। ચાલો તો છ લીટી છે, બધાને સમજાઈ ગઈ, હવે આપણે એનું ગાઈ પણ લીધું છે, રાઈમ છે એક વખત આપણે ગાઈ લીધી, હવે સ્પેલિંગ લખવાના છે। જો આપણે આ પહેલા પેજના સ્પેલિંગ છે ને, સાત સાત ને સાત ચૌદ, આ સ્પેલિંગ આપણે થઈ ગયા છે કમ્પ્લીટ। હવે જો પેજ નંબર ચાર ખોલો તો બધા, પેજ નંબર ચાર જો દેખાય છે, અહીં લખેલું છે પેજ નંબર ચાર, જો અહીંયા લખેલું હશે સાઈડમાં, ચાલો એમાં શું છે? એક્શન વર્ડ્સ, નોલેજ બોક્સ, એક્શન વર્ડ્સ। એક્શન વર્ડ્સ એટલે શું થાય? તમે કહેશો આ એક્શન વર્ડ્સ એટલે શું? જુઓ, એક્શન વર્ડ્સ એટલે ક્રિયાસૂચક શબ્દોને એક્શન વર્ડ્સ કહેવાય। કાલ મેં તમને કીધું હતું ને કે ક્રિયાપદ કોને કહેવાય, અથવા તો ક્રિયાસૂચક શબ્દ, મેં કાલ ક્રિયાપદનું તમને સમજાવેલું હતું ને કે જેની પાછળ ઉ લાગતો હોય, જેમ કે ચાલવું, દોડવું, કૂદવું, ઉઠવું, જાગવું, પછી સૂવું, ખાવું, પીવું, જેની પાછળ ઉ લાગે એ બધા ક્રિયાપદ, એટલે કે ક્રિયા ચાલુ છે, ચાલવું, બરાબર, એને ક્રિયાસૂચક શબ્દો અથવા તો એક્શન વર્ડ્સ કહેવાય છે। જો આમાં પણ એવી જ હશે, બંધ કરવું, ખોલવું, અડવું, સામાન્ય રીતે તમે એ રીતે સમજી શકો, બરાબર। ચાલો હવે પાંચ સ્પેલિંગ, આપણે સાત સ્પેલિંગ કરશું, પાંચ નહીં સાત સ્પેલિંગ કરવાના છે। ચાલો તો પહેલાં સાત સ્પેલિંગ જુઓ જોઈએ, તમારી બુકમાં આપેલા જ છે, વાંચશું પહેલાં। ટી ઓ સી એલ ઓ એસ ઈ, ટુ ક્લોઝ એટલે બંધ કરવું। ચલો પહેલો સ્પેલિંગ શું છે? ટુ ક્લોઝ, ટી ઓ સી એલ ઓ એસ ઈ, ટુ ક્લોઝ એટલે બંધ કરવું। ચલો બીજો સ્પેલિંગ,
टी ओ ओ पी ई एन टू ओपन એટલે ખોલવો. આપણે જેમ કે બહાર ખોલવું હોય તો કહેવાનું ઓપન ધ ડોર, એટલે ડોર એટલે દરવાજો અથવા તો બહાર, બરાબર. અને ઓપન એટલે ખોલવું, દરવાજો ખોલો અથવા બહાર ખોલો. તમારે જો ઘરમાં છે ને ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરવાનો, ઇંગ્લિશ બોલતા આવડે, મમ્મી પપ્પા રાજી થઈ જાય કે વાહ મારા છોકરાને કે છોકરીને તો ઇંગ્લિશ બોલતા આવડે છે, તમારે બહાર દરવાજો ખોલવો હોય તો કહેવાનું પ્લીઝ ઓપન ધ ડોર, એટલે દરવાજો ખોલો અથવા બહાર ખોલો. હવે બહાર બંધ કરવું હોય તો શું બોલવાનું? ક્લોઝ ધ ડોર, એટલે બહાર બંધ કરી દો અથવા તો દરવાજો બંધ કરી દો. સમજાઈ ગયું? ક્લોઝ એટલે શું થાય? બંધ કરવું, ઓપન એટલે ખોલવું, બરાબર. હવે એવું નથી કે દરવાજા માટે જ આપણે ઓપન ક્લોઝ વાપરી શકીએ. જેમ કે બુક છે, હું તમને એમ કહું કે ચલો સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક, એટલે ચોપડી ખોલો. પછી એમ કહું ક્લોઝ ધ બુક, એટલે ચોપડી બંધ કરો. સમજાય છે ને? ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું. જો સ્પેલિંગ અહીં શીખવાનો છે, માત્ર અર્થ નહીં. ચાલો આગળ જોઈએ. ટીઓ ટીઓ યુ સી એચ, ટુ ટચ એટલે અડવું. શું કીધું? ટુ ટચ એટલે અડવું. ટચ યોર માઉથ, તો તમે માઉથ મીન્સ કે મોઢાને અડો. ટચ યોર આઈ એટલે આંખને અડો. ટચ એટલે અડવું. ચાલો હવે આગળ. ટુ પુટ, ટીઓ પી યુ ટી, ટુ પુટ એટલે મૂકવું. શું થાય? ટુ પુટ એટલે મૂકવું. ચાલો ચાર સ્પેલિંગ થઈ ગયા, પાંચમો સ્પેલિંગ સ્ટેન્ડ અપ. આપણે કહીએ છીએ ક્લાસમાં, આપણે સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ, એનો સ્પેલિંગ શું થાય? એસ ટી એ એન ડી યુ પી, સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ, બરાબર. હવે બેસી જાઓ, ઊભા થાવ એટલે તો સ્ટેન્ડ અપ આવ્યું, એસ ટી એ એન ડી યુ પી, સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ. ચલો બેસી જાઓ તો શું કહેવાનું? સીટ ડાઉન, એસ આઈ ટી ડી ઓ ડબલ્યુ એન, સીટ ડાઉન એટલે બેસી જાઓ. ચલો ઊભા થાવ તો શું કરવાનું? એસ ટી એ એન ડી યુ પી, સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ, અને સીટ ડાઉન તો એસ આઈ ટી ડી ઓ ડબલ્યુ એન, સીટ ડાઉન એટલે બેસી જાઓ. ચલો ફરી એકવાર આપણે રિપીટ કરશું. ખોલવું તો શું થાય? ઓપન. પછી બંધ કરવું તો ક્લોઝ. પછી અડવું તો ટચ, ટુ ટચ. મૂકવું તો ટુ પુટ. ઊભા થાવ સ્ટેન્ડ અપ, બેસી જાઓ સીટ ડાઉન. ચાલો છ સ્પેલિંગ કમ્પ્લીટ, સાતમો સ્પેલિંગ લાસ્ટ સ્પેલિંગ, બરાબર. આ તમારે સાત સ્પેલિંગ લખીને પાકા કરવાના હમણાં આપું છું હોમવર્કમાં. વેવ યોર હેન્ડ્સ, ડબલ્યુ એ વી ઈ વાય ઓ યુ આર એચ એ એન ડી એસ, વેવ યોર હેન્ડ્સ એટલે તમારો હાથ હલાવો. આવી રીતે આપણે કહીએ ને હાય, એને શું કહેવાય? વેવ યોર હેન્ડ્સ એટલે તમારો હાથ હલાવો. તો આવી રીતે હાથ હલાવો એટલે વેવ, એટલે આપણે હલાવો. વેવ યોર હેન્ડ્સ, તમારો હાથ હલાવો, બરાબર છે. ચાલો હવે તમારી બુકમાં છે ને આ સ્પેલિંગ, આ સ્પેલિંગ તમારે કેટલી વખત લખવાના? ચાર વખત. ચાલો ચાર વખત લખી આ સાથે સાત સ્પેલિંગ. જો મેં આ ચોરસ કર્યું છે ને એ સાથે સાત, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાથે સાત સ્પેલિંગ ત્રણ વખત લખી પાકા કરવાના છે. ચલો અહીંયા લખી દઉં, જોઈ લેજો શું કરવાનું. સાત સ્પેલિંગ કેટલી વખત લખવાના? ત્રણ વખત. ત્રણ વખત લખી અને પાકા કરવાના છે. ચાલો એ થઈ જાય પછી આપણે જે પોયમ સમજ્યા છીએ ને, કેટલા? છ લાઇનની, છ લાઇન સમજ્યા છીએ. છ જ સમજ્યા છીએ કે વધારે? જુઓ તો બધા અહીંયા સુધી એન્ડ સ્નેપ યોર ફિંગર સુધી સમજ્યા છીએ ને. આ પોયમ માત્ર આટલું, છ લાઇન લખવાની છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ છ લાઇન છે એ લખવાની છે. જો શેમાં લખવાની છે? ઇંગ્લિશની ફોર લાઇન બુકમાં નહીં. ફોર લાઇન બુકમાં માત્ર તમારે પહેલાં, જો ફોર લાઇન બુકમાં શું કરવાનું? મેં આ સાત સ્પેલિંગ આપ્યા ને, આ એકથી સાત સ્પેલિંગ એ ફોર લાઇન બુકમાં લખી નાખવાના, બરાબર. એ લખાઈ જાય પછી એને હોમવર્ક બુકમાં ચાર ચાર વખત લખીને પાકા કરવાના છે.
એટલે ટોટલ પાંચ વખત લખાઈ ગયું તમારે. પહેલાં ફોર લાઇન બુકમાં લખવાના સાત સ્પેલિંગ, ત્યારબાદ હોમવર્ક બુકમાં ચાર વખત લખવાના છે, અને આ છ લાઇન છે એ હોમવર્ક બુકમાં લખવાની છે. આપણે જે ચલાવ્યું છે ને, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ છ લાઇન છે એ હોમવર્ક બુકમાં લખવાનું છે. જુઓ, હોમવર્ક બુકમાં હોમવર્ક જ કરવાનું, અને ફોર લાઇન બુકમાં હું જે તમને લખવાનું કહું ને એ જ લખવાનું છે, બરાબર. એટલે આજે ફોર લાઇન બુકમાં પહેલાં સાત સ્પેલિંગ લખી નાખો, અને પછી હોમવર્ક બુકમાં સ્પેલિંગ ચાર વખત લખો, અને આ છ લાઇન છે એ હોમવર્ક બુકમાં લખવાની છે. ચાલો, બધાને મજા આવી. થેન્ક યુ.